દાદાનું ત્યાં કોઠી ચાર રસ્તા ઉપર એક લેન્ડ હતી એ ભાગીદારીમાં ધંધામાં ધંધામાં એ લેન્ડ લીધેલી હતી એ લેન્ડ છે તો પડી રહેલી વર્ષો થી પડી રહેલી પછી બધા નક્કી કર્યું કે ચાલો હવે આપણે અહિયાં બધું પછી તો બહુ ડેવલપ થઈ ગયું ને એટલે કે ચાલો હવે આ તો બહુ પ્રાઇમ લોકેશન થઈ ગયું એટલે અહીંયા આપણે છે તો મોટું એપાર્ટમેન્ટ બાંધીએ તેમાં ચાર માંથી એક દાદા પાર્ટનર હતા એ પછી એપાર્ટમેન્ટ એટલે ઓટોમેટિક એમનો ભાગ આવી ગયો પછી હવે નેચરલી ઘર આટલું મોટું ઘર થયું તો હવે ભાડાનું ઘર તો ખાલી કરવું જ પડે ને કાયદાની રીતે કારણ કે ભાડાનું જ ઘર હતું ઉપર લાઈન લોટ રહે ને નીચે દાદા રહે એટલે બધા ટ્રાય બહુ કર્યો કે આપણે ખાલી કરીએ પણ હીરાબા એક ના બે ના થયા હીરાબા કે છે હું આ ઘર છોડીને નહીં જોઉં મને ફ્લેટો બેટો ફાવે નહીં કે પોળનું ઘર ને આડોશ પાડોશ એટલા બધા મન મળી ગયેલા એટલે હું ત્યાં ના આવું કે બારે ભારે તોફાન થઈ ગયું બધા સમજાવે પણ નતા સમજતા હીરાબા દાદા એ બઉ ટ્રાય કર્યું ભેદ બધું વાપરી જોયું પણ કરે કારણ કે પેલું તો એ આવે તો મોરાલિટી નો પ્રશ્ન કે મકાન માલિક માટે તો આ ઘર ખાલી કરી આપવું જ પડે અને બા કંઈક ના આવું ના જોયું એટલે હવે કરું શું પછી કુદરતી મકાન માલિક પણ એટલા સારા હતા એમણે સામેથી કેવડાવ્યું કે જ્યાં સુધી હીરાબા જીવતા હોય ત્યાં સુધી ભલે આ ઘરમાં રહે અમે ખાલી નહીં કરાવીએ કે છે અને ખરેખર હીરાબા ત્યાં સુધી રહ્યા જીવતા હતા ત્યાં સુધી પછી જયારે હીરાબાનો દેહ વિલય થયો ત્યારે દાદા તો ખત્રી પોળમાં હતા ભાઈજી દરોગાની પોળમાં ના ભાઈજી દરોગામાં તો આપણે હતા ને નહીં નહીં ત્યાં રાખેલા પછી ને ત્યાં ત્યાં એટલે ખત્રી પોળમાં રસીકન ત્યાં હતા ત્યાં જ એમનો દેવ વિલય થઈ ગયો અને મામાની દાદા પણ ત્યાં જ હતા પછી મામા દાદા મામાની પોળમાં એમના લક્ષ્મી કુંજ બા ગયા પછી ગયા જ નથી એ પહેલેથી જ નહોતા ગયા એમને તો પહેલેથી છોડી દીધી બા પણ અહીંયા છ ત્યાં જ જતા એ ઘર ઘરે ગયા જ નથી એટલું જ નહીં પછી ઘર ખાલી કરીને લેન્ડલોડ ને પાછું આપી દેવાનું નક્કી કર્યું જેવા બાગ આવે કે તરત જ કે હવે આપી દો લેન્ડલોર્ડ ને પાછું એમણે ત્યાંથી જ રહ્યા રહ્યા જે બધા કારભાર કરતા તેમના એકદમ ક્લોઝ રિલેશન વાળા એમને કહી દીધું કે ભાઈ તમે લોકો આ બધું ઘર ખાલી કરીને સીધું ત્યાં સુરત મંદિરમાં આનો બધો સામાન મોકલી આપજો અને ઘર ખાલી કરીને આપી દેજો પોતે ગયા નથી પણ કશું માટે પણ નહી એમને એમ ઘર ખાલી કરીને આપી દે આપડે કેટલું વસાય વસાય કરી બોલ દીપિકા બધાનું એવું

પછી આગળ નિર્મમત્વ ત્યાં પરમાત્મા પણ જ્યાં પોતાને સ્વાર્થ છે જ્યાં આગળ કઈ મમતા છે ત્યાં કઈ પણ કલ્યાણ ના થાય પેજ સહેજ મમતા હોય ત્યાં કલ્યાણ ના થાય અને મમતા ના હોય ત્યાં ભગવાન પ્રગટ થઈ જાય મમતાને લીધે જ અહંકાર ઊભો રહ્યો છે પ્રશ્ન કરતા પણ એવું થાય કે મમતાને કારણે અહંકાર થાય ને અહંકારને લીધે રાગ થાય દાદાશ્રી ના મમતાને લઈને જ આ બધું ઊભું રહ્યું છે આયુષ્યને લઈને ઊભું રહ્યું છે માયને લઈને નહીં તો આય એ પરમાત્મા છે માય એટલે મમતા આય અને માય એનું સેપરેશન થઈ જાય તો રહ્યું શું આય અને એ જ પરમાત્મા છે પ્રશ્ન કરતા આ નિર્મમત્વ જો બધાને થાય તો બધા જ્ઞાનીઓ થઈ જાય ને દાદાશ્રી હા નિર્મમત્વ થાય તો એ જ્ઞાની જ થયો ને પછી કારણ કે તીર્થંકરો જેટલા થયેલા એ બધા નિર્મમત્વ ત્યાં મમત્વ ઊભું ના હોય પ્રશ્ન કરતા આ મમત્વ થાય છે એ શેના આધારે થાય છે દાદાશ્રી લાલચના આધારે કોઈ પણ લાલચ ને લીધે ત્યાં આપ્યું છે અહંકાર અને મમતા મમતામાં માયા લોભ આવે અહંકાર ક્રોધ અને માન એવી રીતનું આગળ વધે છે એટલે લોભ અને મૂળ એટલે લોભનું આ કનેક્શન છે લોભ લાલચ પછી પ્રશ્ન કરતા એ બધું ગયા જન્મમાં કરેલું હોય એને લીધે હોય કે દાદાશ્રી એ તો તમે આ જ્ઞાનમાં આવ્યા પછી સમજ્યા કે આ ગયા જન્મનું કરેલું સંસારના લોકોને તો સમજણ પડે જ નહીં ને એ લાલચ છે એમની ઉઘાડી ખુલ્લી લાલચ દેખાય અને લાલચ હોય ત્યાં મમતા રહે જ અવશ્ય અમને લાલચ પહેલેથી માન બહુ હતું પ્રશ્ન કરતા તો આ જે અહંકાર ઉભો છે એ લાલચ અને મમતાને લીધે જ ઉભો છે ને દાદાશ્રી માયને લીધે આય ઉભો રહ્યો છે નહીં તો આય ક્લિયર થાય તો પરમાત્મા જ છે આય જ્યાં સુધી માય સાથે છે પેજ વન નાઇન્ટી ટુ ત્યાં સુધી અહંકાર છે જેનું માય ગયું તેનો અહંકાર ગયો તે પરમાત્મા થયો દીવા જેવી વાત છે એ જ લક્ષણ મમતાના મમતા તો એનું નામ કહેવાય કે જેમાં જીવ ભરાઈ જાય જેમ આપણે કહીએ કે આ મારું એટલે એની જીવ ભરાય ભરાયો પાછો ને એ ભાંગી જાય તો શું કરે આ પ્યાલો પ્યાલા ફૂટી જાય આપણા તો ઉપાધિ અરે ઘણા ખરા આવડા આવડા બાબા હોય તે આવે ત્યારે હું તેમને ચા પીને મૂકી રાખ્યો હોય કે કપ દેખાડી કહું બાબા આ ચાનો પ્યાલો નાખી દે બહાર ત્યારે બાબા બાબો શું કહે કે નખાતું હશે એમ કરીને બાબો ખભા ચડાવે આમાં મમતાની સમજ નથી પડતી તે પહેલા એ ખભા શું કામ ચડાવે છે પછી બાબાને કહ્યું કે દાદાજીનો બૂટ નાખી દે ત્યારે એ કહે ના નખાય જુઓ આ આ સમજણવાળા બહુ ચોક્કસ છે તો અહંકારને લઈને બધું ઊંધું થઈ ગયું છે હમ 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 પ્રશ્ન કરતા આ અહંકાર જ્ઞાન દ્વારા મળતો હશે ને દાદાશ્રી અહંકાર એટલે અજ્ઞાનતા અજ્ઞાનતાનો અર્થ જ અજ્ઞાન અહંકારનો અર્થ જ અજ્ઞાનતા અને જ્ઞાન એટલે નિરઅહંકાર અહંકારતા એટલે જ્ઞાનથી કોઈ અહંકાર ના મટે એવું નથી જ્ઞાન જ નિર્અહંકારતા અને અજ્ઞાન એટલે અહંકારતા આ બે સ્ટેશન છે યાર આજે ઉપર ને વાત કરી ને પેલા દાદા બાબા વાડી વાત કે એને મમત્વ નથી તો એને સમજણ તો છે કે આ ના ફેંકાય એમ એની જે આગળ જે પછી બે ત્રણ લીટીમાં જે પેલું આપ્યું છે કે જીવ જેમાં ભરાયો એટલે કેવી રીતે કનેક્શન કહેવા માંગે છે એ જેમાં આપણે એટેચ થઈ જઈએ જીવ ભરો એટલે જેમાં એટેચ થઈ જઈએ એ ત્યાં આગળ મમતા ચોણ મમતા ઊભી થઈ ગઈ એવું કહેવા માંગે છે હવે નાના બાબા છોકરાઓને કેવું હોય છે કે આ ક્રોધમાન માં એલો બધું હોય પણ બધું ડોર્મન સ્ટેજમાં હોય

હોય એટલી એની મમતા વધતી જાય શું બુદ્ધિ વધે એમને એની મમતા વધતી જાય પણ બાળકને એવી બુદ્ધિ એટલી બધી ડેવલપ થઈ નથી જરાક 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 હોય એટલા પૂરતું જ એને મારા પણ હોય પણ એટલા પૂરતું પછી પાછું એને વિસરા વિસરી જાય વારે ના લાગે શું કોઈ નાના નાનું છોકરો કોઈ વસ્તુ માટે રડતું હોય પણ એ મળે તો બીજી બાજુ સેકન્ડ સેકન્ડ મિનિટમાં ભૂલી જાય અને ના મળે તોય બીજી મિનિટે ભૂલી જાય કેમ કે બુદ્ધિને ને નથી એનું જોડે યાર બહુ જુજવી એની ડેવલપ થયેલી છે સમજણ બુદ્ધિ જે કોઈ અહીં તો કે છે એને મમતા છે બાબાને એમાં મમતાની સમજ નથી પડતી તેને પડે છે એને હા પડે છે આ એવું છે પ્રશ્નાર્થ મૂકેલો છે એટલે શું કે પેલું નાખી દેવું ને એ મમતા ના હોય તો નાખી દે મમતા છે એટલે નાખતો નથી એટલે એને ખબર પડે છે એને તો છે એનું પ્રમાણ ઓછું અત્યારે એની મમતા ક્યાં વધે કે આ ઢીંગલી હું નહીં આપું આપણે મને આપી દે તો નહીં આપો નીચે નાખી દે તો નહીં નાખું બાઉન્ડ્રી પૂરતું નાનકડી મમતા છે અમુક બાઉન્ડ્રી પૂરતી છે બધા લાંબુ ના હોય એનું મમતા હોય તો ખરી ના હોય એવું નઈ જ્યાં ત્યાંની એટલી સમજણ ડેવલપ થઈ છે ત્યાં આગળ એટલું પકડ હોય બાકી ના હોય એટલે આ કાચના વાસણ કિંમત છે કે તો આતો ઘર પોતે થઈ ના નાખી દે પોતાની રમવાની વસ્તુ હોય એને મારી છે એમ એટલું જેટલી મમતા ઊભી તી એટલી એટલી ના નાખી દે બીજી બધી વસ્તુ તમે એમ તો હીરો આપ્યો હોય કે બીજું કશું જાય એને એને સમજણ ડેવલપ નથી એ નાખી આવે પત્રો ચીજ બિસ્કિટ આપો તો હીરો આપી દે હમ એમ બિસ્કિટ ની કિંમત છે એટલે એ પકડી રાખે હીરો ને આપો તો નાખી દે એટલે સમજણ પ્રમાણે એની મમતા છે એમ કે છે જે તો ખરી એમ નથી એમ નહીં એટલે આપણે આ બધી સામાયિકોમાં આ બધું આમાં એક એક વાક્ય છે ને જેમાં જીવ ભરાઈ જાય એટલે એ વાક્ય ઉપરથી આપણી જાત ઉપર તપાસ કરવાની ભાઈ આપણું ક્યાં અટવાય છે મારે પેલી વસ્તુ ખોવાઈ તો મને કંઈ યાદ આવી અથવા મારી બગડી ગઈ વસ્તુ તો મને યાદ આવ્યું અથવા મારે ઈચ્છા પ્રમાણે વસ્તુ ના બની તો મને ખોચા કરે છે ત્યારે ખબર પડે કે આ મારી મમતા આ બાબત માટે છે કોકની વસ્તુ એવી જ બગડી હોય કે એવી જ ઊંધી થઈ હોય કે ખોવાઈ ગઈ હોય તો કશું અડે નહીં તો કઈ મમતા નથી એટલે એના ઉપરથી આ વાક્ય ઉપરથી મારી જાતની ઉપર તપાસ કર્યા કારણ કે મારું ક્યાં અટકે છે ક્યાં જીવ ઉપર આજે ક્યાં ચી ચોંટી જાય છે અને ત્યાંથી પછી નોય મારો નોય મારો કરી કરીને ઉંખેડીને ખંખેડી ને ચોખ્ખું થઈ જવું છે કે ફરી એ વસ્તુ કાઘી પાછી થાય બગડી જાય કે ખોઈ જાય તો અડવું ના જોઈએ એકચુલી આ ખરેખર અને એપ્લિકેશન આ મુખ્ય ખાણવાની વાત છે જ્યાં જ્યાં આપણે ચોંટ ચોટ ચોંટ ચોંટેલી છે આપણી કે જોઈને અને ત્યાંથી ખસી જવાનું છે ઉખડી જવાની વાત છે તો રાખશે આનો કોઈ એન્ડ જ નહીં આવે દેર ઇઝ નો એન્ડ મારા પણ મમતાનો કોઈ અંત જ નથી શું આ તો વસ્તુની જ વાત છે પણ પછી તો વ્યક્તિઓની એટલી મોટી મોટી વાત હોય છે ત્યાં વધારે ચીકણું હોય છે અને આ બહુ સરસ છે અહંકાર અને અજ્ઞાનતા મૂળ અજ્ઞાન અજ્ઞાન છે જેમ જ્ઞાન એટલે પ્રકાશ છે જ્ઞાન એ પ્રકાશ છે આત્મા પોતે પોતે જ્ઞાન પ્રકાશ સ્વરૂપ જ છે વિજ્ઞાન સ્વરૂપ જ છે હવે એ જ્ઞાન એ જયારે રિલેટિવ આવે છે બહાર આવે છે એટલે ત્યાં આગળ વિભાવ દશા ઉભી થાય છે કે છે કે વિભાવ ત્યારે એનું એ જ જ્ઞાન જે શુદ્ધ જ્ઞાન હોય છે સ્વભાવ સ્વભાવિક જ્ઞાન હોય છે એને બદલે એ જ્ઞાન વિભાવિક જ્ઞાન થાય છે વિભાવી જ્ઞાન એને અજ્ઞાન કહ્યું છે જ્ઞાન તો એ છે એ અજ્ઞાની જ્ઞાન તો છે પણ જે વિનાશી વસ્તુઓને જુએ છે જાણે છે ત્યાં અટકે છે એ છે તો અજ્ઞાન કહેવાય છે અવિનાશી વસ્તુને જુએ છે જાણે છે એ રિયલ જ્ઞાન છે એટલે આ રિયલ જ્ઞાન ક્યાંય અટકતું નથી ક્યાંય ચોંટતું નથી એ જ્ઞાન પર્યાયના નિરંતર ફરતા જ રહે છે ફરતા જ રહે છે ફરતા જ રહે છે એ એ સ્વભાવિક જ્ઞાન છે એટલે આ વિભાવિક જ્ઞાન એ જ્ઞાન તો છે જ વિભાવિક જ્ઞાનને આપણે અજ્ઞાન કહીએ છીએ જ્ઞાન અને અજ્ઞાન બેવમાં આવે છે એક એક છે તો શુભમાં જાય છે અને બીજું અશુભમાં જાય છે પછી એનું બાકુ પછી વસ્તાર વધતો જ જાય છે અજ્ઞાન પણ એ જ્ઞાન જ કહેવાય છે અજ્ઞાન એ જ્ઞાન જ છે એને જ અહંકાર પછી કયો છે પછી આગળ હું આમાં જાય છે માન્યતામાં હું છું એવી માન્યતા બિલીફ ત્યારે એને અહંકાર કયો છે એ જ જ્ઞાન પરને હું છું માનવા માંડ્યું

અપ્લાયની વાત કરો ને મા તો સંજયની મમતાની વાત કરું સપોઝ તો વસ્તુ માટે કોઈ લેપટોપ લેપટોપ છે ને ને મારો તો વાપરતો હોય એવું સ્વિચ જોરથી દબાવતો હોય ને હમણાં થોડી ફોડી નબળું કરી નાખશે એટલે એટલે કહું ને પણ એને માઉસ આપી દો કે તું માઉસથી વાપર ભાઈ પણ અંદર ખાને પેલું હોય કે આ ગયું હમણાં પછી હમણાં ફોન હતો ને એમાં તો ટુ ટ્વેન્ટી વન ટેન નો ફોન ટુ ટ્વેન્ટી નાખી દીધો કીધું બધા કોઈ ખબર ખબરદાર મારો કોઈ ફોન લગાડી તો કોઈ એટલે પછી પછી કેમેરા હોય ને ફોટા પાડે કે બીજું કઈ મૂકી દે બીજું પણ હોય તો આ બગાડે છે ને દેજે પછી સંજય હમણાં કરતા દેખાય બધું મને બધું પછી હું મારું પણ જોઉં ને હવે હું હું કેટલા ઠેકાણે બીજું બધું

આવું મૂકીને જાય છે પણ આવું અંદર ઊંચું તો ઉભું તો થાય આવું કેમ મૂકીને ગયો બધું એ આપણે નથી ભૂલી જતા કોઈ વખત કોક જગ્યાએ તો ભૂલી જતા હોય છે ને કોઈક વસ્તુ તો કોક ને માથે ઉપાધિ થતી હશે ને વાત્સલ્ય બીજા એટલે કાચ તોડ

નોબલ હોય પણ જેમાં છોકરા મરી ગયા ને એમાં મમતા ના આવી એમાં એ અલ્ટિમેટ આમ પોઈન્ટ કહેવાય કે ખરેખર નિમામત વસ્તુ ત્યાં આવે ઘણા લોકો એવા હોય ઘણા નોબિલિટી ઘણામાં આવતી હોય પણ જે વ્યક્તિઓ માટે જે નોબિલિટી આવે એ તો વ્યક્તિ માટે તે પોતાના છોકરા માટે વાઈફ પણ ઈરાબાનું આવશે ઈરાબા માટેની પણ વાત ઈરાબા માટે પણ આટલી મમતા નથી દિવાળી ને માટે પણ જરાય હતું જ છે અને મીઠી વાતો કરતા બાદા જોયા જ નથી મીઠી વાતો કરતા હોય કે જરા સામે જઈને જોયું છે દિવાળી કેતા બા

એટલે જ છે એમ કરીને ચાલો આપણે વાઇફ નથી ને છોકરા નથી પણ બીજું બધું મા બાપ હોય તો મમતા હોય એની જોડે ની ઘરની મમતા હોય ભાઈ બેન ની હોય મમતા હોય જ હોય કે બાર ફૂટ ની હોય પણ હોય ખરી એટલે હોય જ તો એ તો એટલું બધું સહજ થઈ ગયું છે ને કે મમતા કે ના મમતા જેવું સરખું લાગે છે વણાઈ ગયું છે જયારે ખરેખર છૂટે ને ત્યારે અનુભવમાં આવે કે આ હવે આ નથી પછી સહેજ ઉભું થાય તો બોચો 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 થઈ જાય ફાઇલ જેવું લાગે નહી તો જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ તમારા આપતા પુત્રોને કે એ લોકોને વાઈફ કે છોકરા ના હોય પણ એ સિવાય બધા જે રિલેટિવ હોય એ

મારો દેશ આ બધું મમતાની બાઉન્ડ્રીઓ આમ આમ મમતા પછી આ આગામ વધતી વધતી જાય બાઉન્ડ્રી બધા બટાવતી જાય જ્યાં મારા પણ આવ્યું ત્યાં મમતા આવી ગઈ એટલે આ ફાઇલ છે એક સાઈન પણ ના જોયું એક એક જણ જોડે નિરૂબેન એક્ઝેક્ટ રહે એક વ્યક્તિ હોય પછી રિલેટિવ હોય કે આપણા બધા હોય મહાત્માઓ હોય ફાઇલ જ છે સંભાવે નિકાલ કરવા ફાઇલ છે સંભાવે નિકાલ આ એ વ્યવસ્થિત નિકાલ કરવું સંભાળે હા જ્યારે તો જ છૂટાય એવું છે આગના વગર છૂટા એવું નથી પે લાગે કે નથી મમતા પણ એ જયારે વખત આવે ને ત્યારે બધો બહાર નીકળે ત્યારે ખબો પડે હવે નિરમા ખાલી તમારે અંદરનું જાણવા પૂછું છું હા કે કાલે રાતના તમે સુવાની તૈયારી હતી તમારી સવારનું વાગે તમે સુઈ જવાના હતા મચ્છરદાની પાડી નાખી અને તમે સુવાની તૈયારીમાં જ હતા તમે એટલે આ ભાસ્કરભાઈ આવ્યા અને તમે તમે હું સૂતી છો પણ તમે તમે કીધું નિરમા સૂતા છે પણ પછી મચ્છરના ઉપર કરાવી તમે બેસો બેસર વાતો બધી કરી હવે નિરમા પ્રશ્ન એ છે નિરુમા કે બીજું કે મહાત્મા આવે અને ત્યારે તમે એમને કહો કે પછી આવજો કે એવું તમે ગમે વોટ તમે હોય તેવું કહો અને સપોઝ ભાસ્કરભાઈ આવ્યા સપોઝ તમે એવું કીધું કે તમે આ તમે આવો ને બેસો દસમી બેસો તમે હવે એમાં તમારે અંદર જણાવવા માંગુ છું કે એ વખતે બહારનો વ્યવહાર તમારો બહુ જ આદર્શ હતો બહુ જ ફાઇન હતો બધો પણ તમારો અંદરનું મમતા તમારે શું હતું એમાં કે ફાઇલ કેવું રહ્યું તમને કે એ કેવું રહ્યું હોય ફાઇલ હતી ઓકે છ મહિના પછી આવે છે મળે છે એમનો મહાત્માઓ કદાચ ક્લેમ નહીં કરે નિરુમા ના મળે મહાત્મા ક્લેમ નહી થાય પણ આ ભાઈ ભાભી છે તો કદાચ ક્લેમ મૂકી દેવા પણ કે હવે એવું નથી રહ્યું એ લોકોને પણ છતાંય મારી જાગૃતિ માં તો જ કે આ ફાઇલ છે એને નિકાલ કરો અને ભાઈ ભાભી છે તો હું આડી પડીશ સુતા સુતા એ વાત કરીશ તો એ માંધો નથી પેલો માતમા હોય તો મારે જરા ઠીક ઠાક કરીને ઊડી બોડીને બેસવું પડે આ ઘરના છે વાંધો નથી પણ આ નિકાલ કરો કે કીધું તમે સુઈ જાઓ બેસો બેસો હા તો એ છે તો કહ્યું કે તારે શું તમને અસુવા દસુવા પાછી મેં ના યાર પાંચ દસ મિનિટ મળીને જતા રે સામે કીધું દસ મિનિટ માં કે મારે મારે કે ઊંઘ નથી નવ વાગે હતા તે ઘડીએ નવ વાગે મેં પડી ગયા તો કે ના just lie down તો back ને rest આપું તો એટલા પૂરતું હતું મેં ઊંઘી જવાના તરત ઊંઘી જાત કે ના એ તો કઈ ખબર નથી ઊંઘીએ જાય કહેવાય કશું નહીં પણ આ ફાઇલ આ ફાઇલ ને તેકડી ભાઈ અંદર આવું જોઈએ ક્લિક થવું જોઈએ કે ભાઈ કઈ ફાઇલ નું કઈ કેટલું ઇમ્પોર્ટન્સ છે

કોઈ આમ છે સંભાળ નિકાલ કરવો છે એ સહજ જ રે સહજ રે સંભાળી નિકાલ થાય કે ના થાય જુદી વસ્તુ છે પણ મેં આ તો આઈ જાય તાર જોડે ક્યાં સમય નિકાલ થાય છે મારા બરાબર થાય છે સંજય ભાઈ પેલા વોચમેન તો મને અંદર પેસવા જ ના દીધો અને પણ મારાથી ભૂલથી કહ્યું કે ભાઈ એમને પૂછી જો કે ફોન કરીને પૂછી જો એપોઇન્ટમેન્ટ લીધું મેં એપોઇન્ટમેન્ટ નથી લીધું પણ તું ફોન કરીને પૂછી જો આવા દે કે નથી આવા દેવાના કે ભાઈ આવ્યા છે પછી મને ભૂલ કરી મેં ભાઈ નતું કહેવાનું ભાસ્કર ભાઈ કહેવાનું હતું નથી પૂછ્યું હા નિરૂરુમા હા બોલો શશિકાંત મહિને ત્યાં કેલનપુર મંદિરનો ફ્લેગોત્સવ હતો તેના માસીભા મળેલા તે ત્યાં ઝાડ નીચે બેસી બેસીને એક કલાક સુધી અમે એમના રેમિનિસન્સ ખાયા એમાં એક હકીકત અમે એવી કહેલી કેમ કે નીરુબેન પહેલી વખત દાદાને મળ્યા તો દાદાએ નીરુબેનને જોયા અને બોલ્યા કે આ મારા મહેમાન ગયા હતા તે આવ્યા તો ત્યાં આગળ એમની કેટલી મમતા હતી દાદાની ની કઉ તમને પાણી પી લો મને ખબર જ નથી ક્યારે આખી લાઈફમાં ખાલી એટી સેવનમાં એક વાર દાદા એકલા તમારા શું વાત કરો છો દાદા આ વીસ વર્ષોથી આજે પહેલી વાર મને કોઈ પહેલેથી કયો હતો કે અમને જ્ઞાની હોય નઈ પણ આ કે છે કે છે પૂરું પૂરું એ રાગ છે એટલે ડિસ્ચાર્જ નું જ હોય એમને તો બીજું ડિસ્ચાર્જ નું બધી વ્યક્તિ જો ખાલી થઈ ગયું પણ આ એટલું કઈક બાકી રહ્યું હશે તો ખબર જ ના પડી તો દાદા કે છે ધીમે એ તમને ખબર પડે પાછા તમે ઊંચે ચડી જાઓ ને એટલે ખબર ના પડવા દઈએ ચગી જાઓ એટલે આ ડિસ્ચાર્જ રાખ પણ તે જ્ઞાની નું કળે ને મને વીસ વર્ષથી મને નથી ખબર પડી બોલો તમને એવું લાગતું છે કે અમે તમને તમે અમારી સાથે ચોવીસે કલાક નિરંતર રહો છો પણ તમને એવું લાગે તમને શું એવું લાગે છે કે અમે તમારા એક ક્ષણ પણ જોવાના ચૂપતા હોય ચોવીસે કલાક રાત દિવસ જોડે રતા હોય એનું એક ક્ષણ પણ સુધાર્મા જોવાનું ના ચુકાય એટલે કેટલી બધી જબરજસ્ત જાગૃતિ અલ્ટિમેટ જાગૃતિ કહેવાય કેવી રીતના ચોવીસ કલાક રહે મન તો ના રે બાપા દીપ તને રહેતું છે બધું હે એવું ફાક્કું નહીં હેન્ડલ મારે કરવું પડે

અને એ રાગનું કપડા પહેરે પહેરેલું એ નિકાલ કરવાનો પણ અંદર હોય રાગ તો એ વખતે કેવી રીતે જાગૃતિ રાખી શકાય પોતાના ઘરના આવે કે પોતાના ગમતા એ પોતાને ખબર પડે પોતાને ખબર પડે હવે એ જાગૃતિમાં તો લેવું જોઈએ શું કે આ મને આ ફાઇલ છે એવું રહે છે કે પછી ફાઇલ જેવું લાગતું જ નથી ને મીઠું લાગે છે

પોતાનો આત્મા જે કેવો છે કે જે નિષ્પક્ષપાતી છે અને એ જ બતાડી કે બીજું કોઈ બતાવે થર્મોમીટર આ જ છે પોતાનો જ આત્મા છે બીજા કોઈ તો અમે ચાલે પોતે ઓનેસ્ટ હોય ને પોતાને છૂટવાની દાનત હોય શું છૂટવાની દાનત હોય અને એ દ્રષ્ટિમાં રાખીને ખૂબ વર્કઆઉટ કર્યું હોય તો પછી આવું આવીને ઊભું રહે મારે કઈ એકદમ કે આવ્યું નથી કે ટાઈમ લાગ્યો તો શું ફાઇલ છે અને આજ આપણે સંભાવે નિકાલ કરો પછી સામેથી ફાઇલ છોડી દે ઓકે તમારો અમે તમારા ક્લેમ છોડી દઈએ છીએ તો આપણે છૂટ્યા ક્લેમ રહ્યો હોય તો આ ફાઇલ છે એવું એ અને એમાંથી છૂટવાનું છે અને સંભાવે નિકાલ વગર નહીં છૂટે અને જો ક્લેમ વાળી ફાઇલો હોય તારો કે બીજી કોઈ ફાઇલ હોય તો આપણે એને થોડુંક એવોઇડ કરીએ તો એ બહુ નહીં બૂમવું પાડે એનું ક્લેમેટ તો બધું નહીં આવે પણ આ બ્લડ રિલેશન તો મારી એમાં અમારા પટેલો તો ભારે તોફાન હોય જરાક જો જરાક જો બ્લડ રિલેશન વાળા જોડે જો કંઈક આમ આંકું પડ્યું હોય ને તો લાંબુ ચાલે કે અમારા ભાઈઓ ભાભીઓ ફેમિલી તરફથી ક્યાંય એવું કશું ક્યારેય થયું નથી પહેલા બહુ વર્ષો પહેલા નાના હતા ત્યારે એ અંગ રક જ્ઞાન લીધા પછી પણ થોડું થાય બહુ વધારે મારે ભાસ્કરને વધારે ખીટપીટ થતી નાન પણથી જ બહો હરખી સરખી ઉંમર ના બેને બહુ ચાલતું તું તોફાન તે બધું એ રિલેશન એટલે એવો રાગ રા દ્વેષણું હશે હિસાબ ત્યાં વધારે ચાલતું હતું પછી બીજા બધા તો બધા મોટા બહુ મોટા મોટા મારાથી એટલે બધાને પ્રેમ હોય રાગ પણ છતાંય પટેલી આવો એટલે ભાઈ હાર શું કહેવાય બધા ગમે તેને હા જાક કોમજ એવી ક્ષત્રિયો બધા અહંકાર ભારે જાગૃતિ છૂટવાની વાત છે બધા જાગૃતિ આ સ્લીપ થઈ જાય પણ એવું 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 અમર શું કહેવાય કે છૂટું છે એટલે બસ છૂટું છે એમાં પછી બીજું ના હોય વાળું ના હોય હોય તો પછી બહુ જાગૃતિ રાખવાની જેને રહેતું હોય ને થઈ શકે એ વાત સાચી છે પણ જાગૃતિમાં રહીને રહીને માસી જોડે ફાઈલ છે એ તો મારે ક્યારે ના જાય હાલ છે આજ્ઞા છે દાદાની સિદ્ધ કરતા ટાઈમ લાગેલો પણ સિદ્ધ કરીને જ ખૂબ ખૂબ ઘૂટેલું ખૂબ ઘૂંટેલું એક તો દાદા સાથે રહેવાનું હોય ત્યારથી ઓટોમેટિક બધા એટેચમેન્ટ ઓછા થઈ જ ગયા વીસ વર્ષમાં પણ પછી જે થોડું ઘણું જે કઈ રહેલું હોય

પછી એમની ડોક્ટરે કયું ના એમને જેમ કરવું એમ કરવા દઈએ આપણે તો પછી પૂરી આપણી એ કે છે કે મારી જવાબદારી તો કે હા તો પછી તો મારી જવાબદારી પૂરી થઈ ગઈ મારી ફાઇલ પૂરી થઈ ગઈ છતાં જયારે કે ત્યારે આપણે રેડી છીએ પણ ફાઇલ આવી રીતના ફાઇલ છે એ તો રહેવું જોઈએ નહી તો આ કેવી રીતના છૂટે ના છૂટે ભાઈ કઈ બહુ અઘરું છે બહારના ને જ માટે સહેલું છે પણ ઘરના માટે બહુ અઘરું છે અને મેં તો પેલું તારણ કાઢેલું કે કોઈ પણ વ્યક્તિ જોડે એની પાસે એના પાસે કોઈ પણ વ્યક્તિ તરફથી મને કંઈ પણ ભોગવટો આવે તો સમજી જવું કે મારો ત્યાં આગળ ક્યાંક રાગનો ભાગ છે ક્યાંક દ્વેષનો ભાગ છે રાગ છે મૂળમાં તો જ આવ્યો એટલે ક્યાંક ક્યાંક જ્યારે છાજ છાત પણ ભોગવટ આવે તો મેં એના ઉપરથી બધું ખેંચ્યું તું રાગ એટેચમેન્ટ ખૂબ સ્ટડી કરી ખૂબ પ્રતિક્રમ કરીને ખૂબ જોઈને કોઈ પણ વ્યક્તિ પછી એની ડેમ પછી તું હોય કે દીપક હોય કે ડિમ્પલ એક જ વાર જો મને મોટો સેટબેક આવે ને એટલે સેટબેક એટલે જરાક જ એવું કોઈ કોઈ મને એવું ખરાબ આપતું નથી પણ જરાક જ મને આવે ને તો એ મારું અનેક ગુણો અંદર ચાલુ થઈ જાય અને એની પાછળ પણ મને ચેન જ ના પડે જ્યાં સુધી આ ક્લિયર ના થાય એટેચમેન્ટ જીરો ના થાય ત્યાં સુધી મને ચેન ના પડે અંદર મારું ચાલ્યા જ કરતું હોય ચાલ્યા જ કરતું જ્યાં સુધી જીરો ના ભલે ગમે એટલો ટાઈમ લે પણ જ્યાં સુધી અંદરનું ઝીરો ના થાય ત્યાં સુધી મારું ચાલતું જ હોય બહાર કોઈને ના ખબર પડે એ વર્ષોથી કરતું આવેલું છે હજુ પણ એમાં તો જાગૃતિ એટલે એક તો હવે હેબિટ જ પડી ગઈ છે કે જરા કઈ આવ્યું તો તરત જ જાગૃત થઈ જાવ

તો જેટલું મીઠું લાગે ગમે હાજરી ગમે ઉપકારી ભાવ લાગે હા આવ્યો ફેમિલી મેમ્બરો સાથે ભાઈઓ માટે ભાભીઓ માટે ઉપકારી ભાવ હતો ખૂબ રહેતો હતો મને બહુ ઉપકાર છે મારા ઉપર સિક્સટી એટથી કે મને દાદા પાસે જવા માટે ફૂલ પરમિશન આપી અને બધી જ મારી જવાબદારી લઈ લીધી ફાઈનાન્શિયલથી લઈને બધી ખૂબ સપોર્ટ આપ્યો એટલે એ ઉપકારી ભાવ મારો એટલો બધો રહેતો હતો જેના આધારે પણ એક બોજો હતો મુક્તતા પછી ધીમે 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 એમને ક્યારે ઉપકાર ઉપકાર કર્યો છે એવું બતાડ્યું નથી પણ છતાંય મને રહેતું હતું ફૂલ રહેતું હતું ધીમે 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 જો તપાસ કરતા કરતા આ પકડાયું કે આ એક એટેચમેન્ટમાં જાય છે પછી એમાંથી નીકળી જવાયું એ જે દિવસે નીકળ્યું એ દિવસે જ મેં તને કહ્યું યાદ છે એટલે એ એ આખું આ બધી જ વસ્તુ કાઉન્ટ કરે છે પછી જે અંદર જે મુક્તતાનો આનંદ આવે છે ને જે પ્રેમ રહે છે ને બધું સહજ પછી બધી ફાઇલો બધું જેમ જેમ આપણે બધાને કરતા હોય બધું જ થાય કે વિશેષ કરી આ તો વિશેષ કરી આપીએ આપણા તરફથી બધું જ હોય બહાર લોકોને દેખાય ના કરતા વધારે હોય ચાલો બહાર પણ અંદર કશું જ ના હોય એ અનુભવ કરવા જેવો છે એ સમજણથી જ્ઞાન થી કાઢ્યું દીપકે હારે તરછોડ મારી મારીને કાઢ્યું છે યાદ હોય તો એની બેન આવે આમ જ કરે બેન જોડે વાત જ ના કરે છોડી પડવાની હોય એમ

રાગનો હિસાબ હોવો જોઈએ મારે બીજા ફેમિલીનો એટલે ફાધરના આ બધા સાથે હિસાબ હશે એટલે ભેગા થયા છે અને મને ફાધરના હિસાબે એટેચમેન્ટનો હિસાબ હશે એટલે એ મનમાં યાદ આયા કરે એટલે મહિને બે મહિને પણ કઈક યાદ આવે ને તો એમની વાત યાદ આવીને એમને એક્સપ્લેન્ડ થયા પછી પણ બધું એમનું યાદ આયા કરે એમ પછી એ મને પછી જણ્યું કે આ હજુ પડ્યું છે રાગનું પછી એ પણ ભાગાકાર કરતા 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 છૂટતું જાય બધું પણ આવું એ અંદરથી કે ને કે વ્યક્તિઓના રાગને પણ જ્ઞાનથી ખલાસ થઈ શકે એવું છે મને તો પેલું એક પ્રકૃતિ થી પેલું બોજો લાગે ને એક દાડો બેન આવી હતી રક્ષાબંધન કરવા મારો તો ભાઈ તું તો રક્ષા બધું જો ચાલીસ વર્ષથી થી રક્ષા થઈ નથી દુખી દુખી રહ્યો છે દાદા જ્ઞાન થી શાંતિ થઈ દાદાને રાખડી બાંધ અને આપણે ભાઈ ને બેન કરતા મહાત્મા મહાત્મા જો હવે તું સુધાર્થ કિડની નું થયું તમે કીધું રક્ષા શું થઈ મારી કિડની તો ગઈ હવે તો આપણે દાદા ભગવાન બાંધ હું ત્યાં બાંધું છું આપણે એમની સાથે બંધાઈશું તો મોક્ષ છે બાકી મારો ભાઈ મારો જ્યારે તું મને જોઉં તો મારો ભાઈ મારો ભાઈ તને ગલગલિયા થયા કરે તું શુદ્ધાત્મા જોઈ ના શકે મહાત્મા તરીકે રહી ના શકે પછી એ કામનું શું તે દાદી આરું થયું એમને કહ્યું બધી બહેનો ફોન પચી ગયા એટલે બધાએ બધું બંધ કરી દીધું રાખડી મોકલવાની બંધ વ્યવહાર જ બંધ થઈ ગયો પણ જ્ઞાન નો અહીંયા આવે ને સત્સંગ એટલે સત્સંગ લાભ ના લેન ને પેલું મનમાં ગલગલિયા થયા કરે જો કેટલું મારો ભાઈ મારો ભાઈ એમને ગલગલિયા થયું બોજો મને ચડ્યા કરે આ શું બોજો પછી ભાઈ આવેલો

એ સેકન્ડ થી પછી કોઈ દિવસ એ અટેચમેન્ટ જ નથી યાદે નથી આયા કશું નહીં કશું ભાઈ મોટા ભાઈ ગયા પ્રહલાદ ગયા ત્યારે પણ એ મુમેન્ટે ગયા તે મુમેન્ટે કશું નહીં ને પછી એ કશું નહીં એનું એ કઈક જુદી જાત માં લાગ્યું

ગૌતમ સ્વામીને પ્રશસ્ત મો હતું કરતા કરતા પછી બધા મોં નીકળ્યા ના શરૂઆતમાં બધાને એવું છે ફૂલ મોહ ત્યાં જાય આપણે પરમ ઉપકારી નિમિત્ત ઉપર પછી બીજે ત્યાં કોન્સન્ટ્રેટ થાય એટલે પછી બીજે બધેથી છૂટવા માંડે પણ જો અહીંયા ના કોન્સન્ટ્રેટ થાય તો પછી બીજે બધે છૂટું બહુ અઘરું છે વાર લાગે બહુ વાર લાગે એટલે જેટલું અહીંયા એક જગ્યાએ છોટું તમારા પરમ ઉપકારી જે હોય જ્ઞાની નિરૂમા જય સચિદાન હમણાં દાદા દાદાએ જે વાત કરી કે બાળકોમાં મમતા હોય પણ ડોર્મન સ્ટેજ ઉપર હોય તો આ મોટાઓમાં એ ડોર્મન સ્ટેજથી ડેવલોપ કેવી રીતે થાય કઈ કક્ષાએ અને એના માટે આજે મમતા વધારે ચોટી પડતી હોય છે જેમ જેમ ઉંમર થાય એમ એમ તેની પાછળના પરિબળો કયા છે બીજા આ તો જેમ ડેવલપમેન્ટ થાય ને જેમ દેહનું ડેવલપમેન્ટ થાય એવી રીતના ક્રોધમાન માયાલો અંકારમાં આવતા જે છે ને એના બધાના ડેવલપમેન્ટ થતા જાય છે નેચરલ પ્રોસેસ છે આ તો જે હતું બીજ સ્વરૂપે એ પછી બપુટ વધી વધીને જેમ મોટું વૃક્ષ થાય એવું આપણે બીજ સ્વરૂપમાંથી પછી આગળ મોટું થાય નેચરલ કોર્સે જે લઈને આવ્યા છે ને ભરેલો માલ એ પછી ધીમે ધીમે ડેવલપ થતા જાય પછી જ્ઞાન હોય તો ખાલી થાય કમ્પ્લીટ નવું ના થાય

અને જે છે વ્યવસ્થિત છે પાછી એક્ઝેક્ટ સમજીને એને એપ્લાય કરતા જશું ને તો આમાંથી બહુ સારી રીતે છૂટાશે પણ આપણે પેલા આપણે પોતે પોતાની જાતને મમતા માટેનું રિસર્ચ કરવું પડે શું ક્યાંથી કેટલું થતું હોય એટલે તમે એક વખત શિબિરમાં કીધું રાગ કે મમતા ખબર પડે પોતાનું કીધું છતાં કાઢીએ બિફોર ભોગવટાની સ્ટેજ માંથી શોધી કાઢો એવી રીતે ના એવું નહીં ક્યાંક કયું તો હોય ત્યારે ટચ તો થયું હોય ને આપણે ભોગવટા સુધી ના પહોંચ્યું હોય અમે ખોડી કાઢીએ એમ ના એટલે બોગટો તો આપે જ ત્યારે જે વસ્તુની કિંમત આવે પછી એના કહું કે અમને એક ટાંકણી જેટલું વાગ્યું હોય તો પણ અમે એને છરા જેટલું લઈ અને પછી એનામાંથી બહાર નીકળવાના રસ્તા કરીએ એને એવી રીતના એનું મલ્ટિપ્લિકેશન કરીને આટલું પણ ના હોવું જોઈએ પણ એ ટાંકણી વાળું અમને છરા છરો વાગ્યો હોય એવું લાગે એવું લગાડીને અને પછી આખું મૂળમાંથી કાઢવા પ્રયત્ન કરીએ કે તો ના જોઈએ છરો વાગ્યા પછી માણસ કેટલો જાગૃત થઈ જાય ટાંકણીમાં જાગૃત ના થાય એટલે છરા સુધી લઈ જઈએ એમ એમ કહેવાનો મતલબ છે એટલે જાગૃતિ વધારવા માટે વિતરાકતા તરફ જવા પેલું ટાંકણીનો પેઇન આપણે એ આપણા ખ્યાલમાંથી જતું રહ્યું હોય તો પાછું એને ખ્યાલમાં લાવી અને પછી એને ખોતરી ખોતરી મલ્ટીપ્લાય કરીને પછી કે આ થવું જ કેમ જોઈએ આ કેમ અડ્યું તો પછી આના પાછળ આ હતું આ હતું તે હતું પછી ક્યાં ક્યાં ક્યારે ક્યાં ક્યાંથી ક્યારથી બધું તપાસ કરીને અને ખાડો એને એમાંથી છૂટો એ છૂટો એટલે શું આપણે જેમ જેમ આપણને દેખાતું જાય ખબર પડતું જાય ને આપણા નિશ્ચય થતા જાય એની સામે તેમ તેમ આપણે એમાંથી છૂટતા જઈએ છીએ બીજું તો શું કરવાનું સમજણ જ ડેવલપ કરવાનું આપણે જે કહ્યું આ ઉપકારી ભાવ પણ એક જાતનો બોજો છે નવી સારી ઘણી નવી વાત છે પણ જે તમારા એક્ઝામ્પલમાં તમારો ઉપકારી ભાવ હતો એ તમને ખબર પડી પછી એનો શું પ્રોસેસ તમે કર્યો આગળ એમાંથી છૂટવા માટે ત્યારે ખબર પડી કે આ બોજો છે આમાંથી નીકળવાનું નીકળવું પડે કેવળ આત્મામાં જવાની વાત આવે ત્યારે આ બધાથી છૂટવાનું તો પૂરું થઈ ગયું બધું વ્યવસ્થિત જે ઉપકાર થયા લીધા મૂક્યા બધું આપણે પોતે જ ઉપર હું તો મને એવું દેખું કે મેં જ મારી જાતે માથે લઈ લીધું છે બોજો કાઢી નાખો બન્યું બધું વ્યવસ્થિત ખરેખર અંદર ના જતા ને બાર વર્તન માં ક્યાં હોય તો આપડે વર્તન બધા જોડે સારું જ કરતા હોય ને ઓછું કે બીજું કઈ કરતા હોય વર્તનમાં તો આમે કશું ના હોય તેમ ના કર્યું પોતાનું જ માનેલું હોય છે મમતા પણ તમને તમારા છોકરા માટે જેટલી મમતા છે છે તમારા છોકરા માટે એટલું જ હશે એવું ક્યાંથી તમે કહી શકો આપણે માની છે મારા માટે છોકરાને પાસે કયું થર્મોમીટર છે કયું બેરોમીટર છે કે આપણે માપીએ કે મને જેટલું છે ને એટલું જ એને છે કે નથી એને વધારે છે આપણે આ બોજા લઈ લઈને ફરીએ છીએ કે આને પણ મારા માટે બહુ જ છે એટલે મારે પણ એટલું જ હોવું જોઈએ મારે કશું નથી તો એને કશું નથી રહેવાનો નિયમ છે ઓટોમેટિક આપણે જેટલા વિતરાક થતા જશું એટલું સામો પણ આપણા આપણા માટે એના બધા ક્લેમો છોડતો જશે આ એક મોટામાં મોટી ચાવી છે જો આપણે વિતરાક ના થઈએ તો ક્યારેય સામો ક્લેમ નહીં જોડે આપણે વિતરાક થશું તો ક્લેમ છોડે વિતરાક એટલે એના તરફથી કોઈ પણ પ્રકારનો ભોગવટો ના આવવો જોઈએ કે કોઈ પણ પ્રકારનું સુખ ના આવવું જોઈએ બંનેમાં સર માટે કરો અંદર કશું અડું ના જોઈએ કરી નાખે તો તમને એના માટે કશું અડું ના જોયે ઓકે બધું સરખું છે વ્યવહારમાં તમે એપ્રિશિયેટ કરો કે આ કરો તે ડિફરન્ટ પણ અંદર કશું નાડે પેલું ડ્રામેટિક થઈ જાય ટોટલ ડ્રામેટિક સતીશ પેલા આપણા સોમપુરા અને આપણા સ્ટ્રકચરલ એન્જિનિયર દેવેનભાઈ સુરત અરે આપણા રાજકોટ મંદિરના એમના એ હતા ને જે લોકો આયા આના કરતા એ મોટી પાડે આ તો બેડ ઉતા ઉતા જ આમની જોડે વાત કરી પેલા મળે તો પછી ઉભા થઈ શાલ વાલ ઓઢી અને ગયા એટલે આવું છે તો ફાઇલ એટલે ફાઇલ એ ફાઇલ એવું કોનું અર્જન્ટ હતું એટલે અર્જન્ટ એટલે એવું અર્જન્ટ નહિ પણ બિચારા બહુ મહેનત કરીને માથાકૂટ કરીને તું ફાઇનલી ડિસિઝન પર આયા હતા અને दे વોન્ટેડ ટુ ઇન્ફોર્મ મી અને કઈ હોય તો નિર્મક કે આપણે સજેશન કરે તો આપણે ફેરફાર કરીએ નિર્મક જય સતીદાનંદ આવાજ નિર્મક સામ હા બોલો આપણે જે આત્માનો ગુણ જે જ્ઞાન દર્શનનો છે એ સ્વભાવમાંથી નીકળી અને વિભાવમાં રોકાય ત્યારે એની સાથે અહંકાર ભળે ખરું

આપડે ને જતો રહે આનંદ માને તો હોય એનાથી પેહલું જતો રહે છે મમતા ઉભી થાય એના પહેલાથી અહંકાર ઉભો થાય છે ને અહંકાર અજ્ઞાન થી ઉભું થાય છે એટલે જ્યાં અજ્ઞાન ઉભું થયું ત્યાંથી જ ગયું બધું શુદ્ધાત્માથી દિલીપમાં ગયા ત્યાંથી બધું ચાલુ થઈ ગયું પછી આ મારું છે માનો એને અહંકાર કર્યો પોતાનું અસ્તિત્વ રોંગ પ્લેસ માં એને અહંકાર કર્યો અને પોતાની વસ્તુ નથી છતાં માને છે કે આ મારું છે એ મમતા

કારણ કે એમના કેટલા હાઈ પ્રોવોલ્યુશન એમના એક મિનિટમાં પાંચ હજાર ફરે આરપીએમ ને બાઈરાબાના માંડ પચા ફરે ડિફરન્સ થાય ને એટલે પટાપટ પટ્ટા તૂટી જાય પછી આખું સમજણ આ શ્રીમદ નું વાંચન ચાલુ કર્યું ત્યારથી પછી આખું એમનું ચેન્જ થવા માંડ્યું પછી કે મેં જાતે સમજી સમજીને કે આ મારે આ ખોટું છે આ ખોટું છે આવું ના હોવું જોઈએ ભયંકર ભૂલ છે આ